એક ભાઈ ભાઈને બાજુમાં કાંઈક માથા થઈ થઈને તે આને બારી ખોલી ત્યાં ઓલા બાદતા હતા એ કારણે એક ભાઈ એના મિત્રને પાંચ હજાર રૂપિયા ઉછીને આપેલા તો એ ડખો થયો અને આવ્યા આ નહીં કેરે બારી ખોલી એટલે એટલે કે શું કામ બાથો છો તો એક જણો શું કે ખબર પાંચ હજાર રૂપિયા ઉતાહાણીનો વધારો કરીને લઈ ગયો તો અને હમણાં પાછી ઉતાહાણી આપશે આવશે તો એ હજી આપ્યા નથી આવી રીતે કાંઈ હાલ હાલતાય છે એને રૂપિયા દેવા પડે કે નહીં તો બોલો કે તારી વાત સાચી હો બોલો કે હવે તમે હું સમજાવી ને તમને ખબર છે મેં આપ્યા તમે એમને એમ ચોટી પડ્યા છો તો કે તારી વાત એ સાચી એની ઘરવાળીનું મગજ ગયું વહેણ્યું લઈને આવ્યું તમે શું કામ એ કે આપ આ બાજીને મરી જાય તમારે કાંઈ લેના દેના કે તારી વાત સાચી લે એનો છોકરો હળી મૂકીને આવ્યો તમે શું કામ બાપા આવી મગજ મારી કરતા હોય કે એ તો એ વાત સાચી તે છેલ્લે ઓલાનું પૂરું થયું ને તોય આને સાચી વાત જ પકડી રાખી હમણાં એક દી મને ભેગા થયા મેં કીધું પછી તમારે એ જે જમાવટ ભારે થઈ મને કે સાચું હો હા ત્રણ જણા નવરા બેઠેલા વડલા ને એમાં એક માણસ આવીને આમ થોડોક છેટો છાંઈ બેઠો તો ઓલા ત્રણ બેઠા તો એમાંથી એક કે આ મહાવિજ્ઞાની લાગે એની દ્રષ્ટિ ઉપર ખબર પડી જાય બીજો કે વિજ્ઞાની નથી એ તો કોઈ જ્ઞાની હોય એવું લાગે તો ત્રીજો કે એવું નથી મોટા કલાકાર છે એ કે જો આંટીએ પગ મારીને બેઠો તો બોલો હા આપણી કે ઊભો થાય ને કે ભાઈ હું મહાજ્ઞાની નથી વિજ્ઞાની નથી કલાકાર નથી અને અજ્ઞાની શું બે હવા જ્યો બે હું નકર હું રજા લો એમ કારણ વિનાને હેરાન કરીને કાંટોમાં અમુક અમુક ખોટે ખોટા કડે ચડાવે માણસને બજારમાં બેઠા બેઠા એક પતિ પત્નીને જબરજસ્ત કજીયો જામી ગયો તો ઓલી બાઈ શું કે ખબર કે કે તમે દીવો લઈને ગોતવા જાઓ ને તો મારા જેવી બાઈ જડે નહીં તો કે એવી જોઈ છે એ કોને હા મારે એવી જરૂરી નથી પતિ પત્નીના જીવનમાં તમે જોવો હળવો આંચકા આવવા જોઈએ ક્યારેક ક્યારેક પણ હાથની તીવ્રતા આવે તો સમજી લેવાનું કે હવે સલામતી નહીં થોડા થોડા આંચકા આવે ત્યાં સુધી વાંચો ન આવે બાતે મરે નહીં ઘડીકમાં બોલો એના પાડોશી કંટાળીને મરી જાય એને એમ થાય કે અમે ગળા ફાં ખાઈ જાય હા હમણાં એક જણા ને મેં પૂછ્યું મેં કીધું તમારે રોજ મહેમાન આવે મહેમાન મહિનાનું કોઈ આંગણું ન હોય છ મહિનાથી હું જોઉં છું તમારે ક્યારે ચકડું ફરકતું નથી આ એ અચાનક કેમ બંધ થઈ ગયા મને કે ધીરુભાઈ એ જ અમારી કરામત છે અમે કલાકારનો હોય તો કાંઈ નહીં કારીગર તો સહી જ કે પણ મેં કીધું આમાં શું તમારી કારીગર મને કે એ જ ખૂબી છે મેં કીધું એ તો કેમ મને કે મફત થોડી કહેવાય તમે કેમ ચાર્જ લ્યો એમ રૂપિયા હો થાય તો મારે તેથી ઘણા પૈસા આવેલા મેં કીધું જાણવા દે આલે સો રૂપિયા મેં કીધું આ બંધ કેમ થઈ ગયા મારો મારી પાસે સો રૂપિયા લઈ લીધા પછી મારા સામે વાત કરી મને કે જો મારે શ્રીમંત મહેમાન આવે ને એની પાસેથી હું પાંચ હજાર ઉછીને લઈ લેતો અને ગરીબ મહેમાન આવે અને બે હજાર આપું ઊંચીના એટલે બોલો પાછા બીજી વાર માગશે એ હિસાબે ન આવે અને આ શ્રીમંત હજી ગાડીઓ નાખશે એટલે એ ન આવે એના ને એના પૈસા બધું હજળ કરી દીધું અને મને કે તોય મેં ટોટલ માર્યો ને છત્રીસ હજાર હું કમાણ હા લીધા તા એમાંથી ને એમાંથી પાંચ લઈ લો બે હજાર ઉછી આપી દો મને હું વાંચો એવી રીતે કે થોડોક ટાઈમ ને તો મહેમાન બધા બંધ થઈ ગયા હવે ઓલા ગરીબ હતા એ ઉછી ના લઈ ગયા એને બીક લાગે કે આપણે ઉછી ના લીધા ને દીધા કેમ એના કરે જવું અને જે પૈસાવાળા હતા એને બીક કરી ગયા કે આ તો ગાડીઓ ત્યાર કરીને બેઠો હોય તો એ મને કે હમણાં એકદી પરમધી ફૂવા આવી ગયા હતા પણ તરત મારી ઘરવાળીને કીધું લે તું કહેતી હતી ને બિલ ભરવાનું હું થાય આ ફૂવા આવ્યા લ્યો ત્રણસો નો ગાળિયો ફૂવા ને નાખ્યો દાબતા ગયા હા હું કહું મહેમાનના આંગણા છડવી દઈએ બોલો હા મહેમાન જાતા બે કારણ કે ગમે એને કામે લગાડી દે સારું થયું કે તમે આવી ગયા લ્યો મારે બાર ગામ જવું છે બે રોકાવ પાણી વાળજો પાવલો નહીં અને રાજપારીમાં લાઈટ આવે મોડી એને બીક લાગતી હતી એ માસીને કીરે આ તો મારી હવે મહેમાન પાવળો લઈને ઉભો હોય હવે એ મહેમાનની માથી છે જ બીજી વાર આવે હા એક ભાઈ એના મિત્રને કહે તારા બાપુજી કે ગુજરી ગયા તો એ કે તમે છાપામાં સામાન્ય માણસ હોય એ તમે વાંચતા હોય છાપામાં આપે છે ફોટો આપે બાપુજીનો અવસાન નોંધમાં અને બધું લખે ઉષમણું લખે તમારા બાપુજીનો ફોટો છાપામાં કેમ ન આપ્યો એ કે ભાઈ મેં ફોન કર્યો હતો છાપાવાળાને ત્યાં તો એને હીંચના પાંચસો રૂપિયા કીધા બાપુજીની હાઈટ હાડા છ ફૂટ ને બે ઇંચ કેટલા હજાર થાય એના કરતાં મને મેં નક્કી કર્યું ગાયું ગોઇન્દ્રી હજાર રૂપિયાનું લીલું નાખી દેવું એક મહેમાન બેઠો તો એ સાચું હોય કે એમ જ કરાય છાપામાં અમુક અમુક આનંદ આવી જાય હા એવું સાપામાં આપીને બેઠા એની વાત જવા દઉં માથે બેડા હોય ને કે લ્યો નર્મદાના નીર આવી ગયા હવે પાઇપલાઇન નાખે માણામાં પાણી નથી આવતું નળમાં આવે હા પાણી વિનાનું માણા થઈ ગયો ને એક બાપા વાતું કરતા હતા એ કે ભાઈ આ દુનિયામાં સત્કર્મ કોઈનું જાતું નથી એ તો સો ટકાની વાત છે કોઈએ કીધું પણ શું છે એ કે જે માણસ સારું કામ કરતા જો એ કે આપણે નર્મદામાં રહેતા ગામમાં કોઈ દિવસ કોઈને કાંઈ કેતા નહીં બીજાના દુઃખમાં ભાગ લેતા ભલે નર્મદાબેન મરી ગયા પણ જો એના નામની ગામડે ગામડે નર્મદા પાઇપ નખાણી હવે એને ખબર આ નર્મદા નદીમાંથી આવ્યું આ નર્મદા ડોહીનું ખોળીને બેઠા હા હવે તો ગામડામાં નિગમના બિયારણ આવે છે ને તો એ વાતું કરતા હતા છોકરા એ કે ભાઈ નિગમમાં જ લેવાય તો બાપા સાંભળી ગયેલા હું કે અગમ નિગમ કરો તો કે નિગમમાં તમને ખબર પડે કે આ ભાઈ હવે વર્ષોથી આ અગમ નિગમની વાતો થતી આવે પણ એ સમજાય નહીં છોકરાઓ બોલો આ આ નિગમ કે ઓલો આ ઓલા અગમ નિગમ અવધૂતની વાતું લઈને બેઠા હવે હા એક જણો ઘેરે સવારે જાગ ગયો ને દાંતણ કરી લીધું ને ચા ન પીધી ત્યાં એની ઘરવાળી કે હાલો દવાખાને પણ કે હું દવાખાને ના હાલો હાલો બેસી જાવ એ કે તમે કહ્યું એમ ન હાલે રિક્ષાવાળાને બોલાય હવે હાલ કે સાઠું મારે બેસી જાઓ ગાડલું નાખી દીધું રિક્ષામાં પણ બેસી જાઓ પણ છે હું એ કે દવાખાને લઈ જાવ પણ હું ક્યાં માંદો છું અરે કે રાઈતે આખી રાત જેમ ફાવે એમ બોલ્યા તમે એ કે હું તું છે જ કોણ હા ને એમ કે નિંદરમાં આ માથે ગોદળું વધીને બબે કટકા ધબેડ તો બોલો હા આરસું માણસ છે ને એનું જીવન તમે જો કાતા વિન ઘડિયાળ જેવું હોય ઘડિયાળ આલે રનનો બતાવે હા એમ ઘણા આમ જુઓ તમને એમ લાગે કે નવરાજનું હોય પણ આમ એની કાંઈ પ્રવૃત્તિ નહીં કાતા વિન ઘડિયાળ જેવું જીવન હા એક છોકરો ખેતીવાડીનું પડ્યો કેમ અનાજ ઉત્પન્ન વધારે થાય ને કેમ આમ ને આ ભારત દેશ છે એ ખેતી પ્રાધાન્ય દેશ છે ને આવું તો જો કે હમલેણની વાત ઘણી હાલતી હોય હા એક જણા કે મારે કર કરસર કેમ કરવી એ શીખવા માટે અમેરિકા જાઉં એનો બાપો કે તું ન્યા જઈને ત્રણ લાખનું આંતરણ કરીએ એના કરતાં અહીંયા રહેતી કર કસર જ છે આ તું ત્રણ રૂપિયાની કસર ગોતવા ત્રણ લાખ વાપરીને જાય એમ ન્યા નિયમ માર્યો તો ખેતીવાડીનું ભણીની છોકરો આવ્યો ને એના કાકા વાળીએ પાણી વારતા હતા તો છોકરો શું કે ખબર કાકા તમે આ મને નથી લાગતું મણી કહું થાય એનો કાકો કે થાય હે નહીં ઓ હું કામ વાવ્યા એનો કાકો કે કોડા કમો જ છે કહું છે જ નહીં બહુ ભણ્યો ઓફિસ ભેગો થાય તારું અહીં ન હાલે શેઠ ઓફિસ ખોલીને બેઠા તા ને ત્યાં એક ભીખારી ગયો એ કે શેઠ બે રૂપિયા આપો શેઠ શું કે ખબર તારા હાથ પગ હાજા છે તો તારા બે રૂપિયા સારું ભાંગી નાખું એમ ઉપડ ઉપાડી કે લુખડ શેઠ ને લુખેશ કેવા મિનુ મોટો પૈસા વાળો થઈ ગયો અમુક અમુક બોલાવ્યા થાય નહીં કવિ અદભુત વાત લખી છે કે આમ અભિમાની ન થા દુખિયાને મદદ કરવા જા બે ટંક નું તને આપે પ્રભુ તો એમાંથી એક ટંકનું ખા આમ અભિમાની ન થા દુખિયાને મદદ કરવા જા